કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીની હવે જ્યારે પડઘમ વાગી ગયા છે ત્યારે અમે આવી ગયા છીએ કરજણમાં, અને કરજણનો આ સ્ટેશન રોડ છે. સ્ટેશન રોડમાં જે આજે એક નાનું બજાર જેવું લાગે છે, તે બજારને આ કોરોનાના કારણે ક્યાંક ને ક્યાં અસર થઈ છે. જે રીતે આ ખાલી રોડ દેખાઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક કોરોનાના કારણે જે રેલ વ્યવહાર બંધ છે અને તેના કારણે જો મુસાફરો જ ના આવે તો અહીંયા પણ તેમની જે રોજની જે ઘરાકી છે તેની પર અસર પડી રહી છે. આ જે નાનું બજાર છે તે આપ અહીંયા આગળ જોઈ શકો છો, અને આ બજારમાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે સાથે જે કટલરી આઇટમ છે, નાની નાની જે રોજિંદી આઇટમ છે, તે લોકો વેચાણ કરીને પોતાનું ઘર પરિવાર ચલાવે છે. અને તેવા જ મંજુલાબેન આપણી સાથે છે. મંજુલાબેન પાછલા 30 વર્ષથી આ નાનું મોટી વસ્તુઓનું વેચાણ કરે છે અને રેલવે સ્ટેશનની સામે જ તેમની આ દુકાન છે. મંજુલાબેન, કોરોના આવ્યા પછી રેલવે બંધ છે, આ જે બજાર છે જે નાનું મોટું લોકો વેચે છે, કેટલી અસર થઈ રહી? તકલીફ તો પડે જ ને, અસર તો ઘણી પડી છે ને, હવે તકલીફ પડી છે, ઘણી અસર પડી છે. ધંધા બંધ થઈ ગયા છે લોકોના, રોજીરોટી બંધ થઈ ગઈ છે, તકલીફ તો પડી જાય. અત્યારે કરજણમાં પેટા ચૂંટણી આવી રહી છે ધારાસભ્યની, તમારા લોકોની આ બધા લોકોની શું માંગ છે? કંઈ નહીં, અમને શાંતિથી વેપાર ધંધા કરવા દે, બીજો શું માંગ હોય હવે. એવું થોડું કહીએ છીએ કે ભાઈ અમારા ઘરમાં કંઈ આપી જાઓ નાખી જાઓ તો કહેતા નથી, પણ શાંતિથી અમે જે બેઠા છે તે બેસવા દે, વેપાર ધંધો કરવા દે, બસ બીજો શું જોઈએ અમારે. બીજી કઈ તકલીફો છે? એટલે આ તમે નગરની જો વાત કરીએ, તમે તો જોતા હશો ને, લોકો તમારી પાસે આવતા હશે, ખરીદી કરવા આવતા હશે, લોકોને શું તકલીફો પડી રહી છે? તકલીફ તો પડે જ ને, ઘણાને ગાડીઓ ધંધા, મોટર ગાડી બંધ હોય, બસો બંધ, રેલવે બંધ, એટલે તકલીફો તો પડે જ ને હવે. તો આ જે સમય ગયો, તમે કહો છો બસો બંધ છે, રેલવે બંધ છે, તો પછી ઘર કેવી રીતે ચાલે અને શું ધંધા પાણી? કઈ નહીં, ચલાવીએ જેમ ચાલે, એમ થોડું ઘણું જે મળે એ ખાઈએ પીએ. હવે કોઈ આપવા તો આવતું નથી. અને ગરીબ હાવ બિલકુલ ગરીબ હોય એને ઘેર આપવા જાય, વચ્ચે મધ્યમ ઘર વાગડા તો ભૂખે જ મરવાના, માલદાર હોય એની પાસે હોય, અમારા જેવા આવું મહેનત કરીને ખાઈએ જે મળે લઈને. બીજું તમને એવું લાગે જ્યારે બધું બંધ કરી દીધું છે આ લોકોએ, ત્યારે ચૂંટણીઓ ટાઈમસર જ યોજવાની, બાકી બધું બંધ છે, તો એવો વિચાર આવે કે ચૂંટણી કેમ યોજવાની ને આ બધું બંધ રાખવાનું? ચૂંટણી કંઈક સારા એવા સભ્ય આવે ને અમારું કંઈક કલ્યાણ કરે, બી તો શું હવે જોઈએ, કંઈ સારા વ્યક્તિ સભ્ય બને અને અમારું કંઈ હે ધારાસભ્ય ચૂંટાય જે હોય ચૂંટણીમાં આવે અને અમને કંઈ બેસવા દે, મદદ કરતા હોય તો વધારે સારું, પણ મદદ તો શું કરવાના. તમે એક કોઈ પણ નેતા આવે, કોઈ પણ પાર્ટી આવે, તમારા મતે એ કેવો વ્યક્તિ હોવો જોઈએ? પાર્ટી ગમે એટલી હોય પણ અમારે કંઈ કામની નહીં. હા, એ અમારું કંઈ કામકાજ કરી જાય કે એમનું આ કામ છે, અમે એમનું પૂરું કરીએ, એમની માંગો પૂરી કરીએ, એવો જોઈએ વ્યક્તિ અમારું. બીજું કેવો જોઈએ? આપ જોઈ શકો છો કે પાર્ટી કે વ્યક્તિ કેવો હોય, પરંતુ તે લોકોને ઉપયોગી હોય તેવા વ્યક્તિની અહીંયા આગળ જરૂર છે. અને આ જે નાનું બજાર છે, આપ જોઈ શકો છો કે 10 રૂપિયા 5 રૂપિયા જેવી નાની નાની જે વસ્તુઓ છે તેનું લોકો અહીંયા આગળ વેચાણ કરે છે અને તેમાંથી જ તેમની જે રોજગારી ચાલે છે. આપ જે આ તમામ જે લોકો છે, નાનું નાનું જે બજાર છે, અને આ બજારમાં સમય અંતરે એક સારી એવી રોનક રહેતી હતી, પરંતુ હમણાં જે રીતે વાત કરીએ કે કોરોનાના કારણે પણ રોનક ક્યાંક ને ક્યાં જતી રહી છે. પરંતુ આ તમામ લોકોનું કહેવું છે કે જે પણ રાજકીય પાર્ટી આવે, કોઈ પણ જીત ચૂંટાઈને આવે, આ લોકોને કંઈક ને કંઈક ધંધો રોજગાર કરવા દે તેવી જ એમની માંગ છે. કોઈ મોટી માંગ એમની છે નહીં, પરંતુ જે રીતે ટ્રાફિકનો અડચણ કે કોઈ પણ ફરિયાદોના આધારે જે તેમને અહીંયાથી હટાવી દેવામાં આવે છે, તો તેમનાથી એમને હજી મુશ્કેલી થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ લોકોના અલગ અલગ મુદ્દાઓ હશે, પરંતુ આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે જે રોજ કમાઈને રોજ ખાનાર વ્યક્તિ છે તે કોરોનાના કારણે પણ ખૂબ જ પ્રભાવિત થયા છે, તો તે લોકોની મદદ એ રીતે થાય કે એમને કોઈ યોગ્ય સગવડ કરીને એમનો જે વ્યવસાય છે, એમનો જે ધંધો રોજગાર છે, તે કમસે કમ ચાલુ રહે.